भारत के सबसे रोमांचक गेमिंग प्लेटफॉर्म विंजो पर हैं 70 से भी ज्यादा गेम्स। तो खेलो अपने मनपसंद गेम्स और रोज जीतो करोड़ों के इनाम। डाउनलोड नाउ फ्रॉम winzogames.com। गेम में वित्तीय जोखिम शामिल है और इसकी आदत लग सकती है। जिम्मेदारी और अपनी जोखिम पर खेलें। गांधीनगर महानगर पालिका की चुनावी के अंदर उम्मीदवारों ने पहले यादी जाहिर करवानी आज क्षण छे त्यारे सर्वप्रथम आ उम्मीदवारों जे हमारा आम आदमी पार्टी वती चुनावी लड़वाना छे तेनो लिस्ट जाहिर करीश। तो सबने हूँ हमारा माननीय सह प्रभारी श्री राजेश शर्मा जी, माननीय प्रभारी श्री शिवकुमार उपाध्याय जी, माननीय संगठन मंत्री श्री हसमुख भाई पटेल जी, हमारा आदरणीय उपाध्यक्ष श्री भेमा भाई चौधरी जी, निरीक्षक श्री मुकेश भाई पटेल जी, गांधीनगर शहर प्रमुख जीतू भाई, सबने विनती करीश के आ यादी ने जाहिर करे। सौ साथी मित्रों साथे जो हूँ કેટલાક નામો વાંચી સંભળાવીશ જેમાં આજ રોજ જે જાહેર થઈ રહ્યા છે ફર્સ્ટ યાદીના ઉમેદવારો તેમાં વોર્ડ નંબર 1 માંથી રીનાબેન રાવલ, વોર્ડ નંબર 3 માંથી ભરતભાઈ જોશી અને જયેશભાઈ હળપતિ, વોર્ડ નંબર 4 માંથી વંદનાબેન ઠાકોર, ચંદ્રિકાબેન વાઘેલા અને પિયુષભાઈ પટેલ, વોર્ડ નંબર 6 માંથી હસુમતીબેન શ્રીમાળી અને તુષાર પરીખ, વોર્ડ નંબર 7 માંથી પારૂલબેન પટેલ, વોર્ડ નંબર 8 માંથી આશીષબેન ઝાલા, ગૌતમભાઈ પરમાર, દિલીપસિંહ વાઘેલા, તેમજ વોર્ડ નંબર 9 માંથી જયશ્રીબેન વાઘેલા, હેતલબેન પટેલ, દિવ્યાંગ ત્રિવેદી અને મહિપત ગઢવી, તેમજ વોર્ડ નંબર 10 માંથી હિનાબેન દિવાલ, સંગીતાબેન પટેલ, ડોક્ટર હાર્દિક તલાટી અને વિરેન્દ્રસિંહ ગુહિલ, અને વોર્ડ નંબર 11 માંથી નીરુબેન મકવાણા, હેમલ પટેલ અને નારાયણભાઈ પટેલ, આટલા ઉમેદવારોને પ્રથમ યાદીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં ગાંધીનગરમાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ ઉમેદવારો સાથે ઉતરી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસથી થાકી ગયેલી જનતા માટે નવો વિકલ્પ, ઈમાનદાર વિકલ્પ અને યુવા વિકલ્પ તરીકે આગળ વધવા જઈ રહી છે। આ સાથે હું ગાંધીનગરની સૌ જનતાને અપીલ કરું છું કે ઘણા વર્ષોથી આપણે ભાજપ અને કોંગ્રેસને મત આપી અને જોઈ લીધું છે એમનું શાસન, એમનો ભ્રષ્ટાચાર, એમની તાનાશાહી અને એમનું અઘોષિત ભ્રષ્ટ ગઠબંધન આપણે જોયું છે। હું વિનંતી કરીશ કે ગુજરાતની અંદર આ વખતે, ગાંધીનગરની અંદર આ વખતે ગાંધીનગરની ઈમાનદાર જનતા, વેરોભરતી જનતા, શિક્ષિત અને જાગૃત જનતા એક વખત આમ આદમી પાર્ટીને મત આપી, એક વખત યુવાનોને મત આપી, એક વખત શિક્ષિત નેતૃત્વને સમજવાવાળી પાર્ટી આમ આદમી પાર્ટીને મત આપી, એક તક ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર શાસન સંભાળવાની તક આપે એવી હું વિનંતી કરું છું। આ સાથે આપ મીડિયા મિત્રોએ કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો। આપણે જ્યારે ઘણી બધી ચર્ચાઓ માર્કેટમાં ચાલી રહી છે, વોટ્સએપ યુનિવર્સિટી ટાઈપ, આવી અફવાઓમાં ક્યાંય કોઈ આવવું નહીં। પાર્ટી પાસે પૈસા નથી એટલે સ્વાભાવિક છે કે પાર્ટી પોતાના કાર્યકર્તાઓ પાસેથી પાર્ટીનું ડોનેશનની અપેક્ષા રાખી રહી છે અને દરેક કાર્યકર્તાઓ સ્વેચ્છાએ સામે ચાલીને પાર્ટી પ્રત્યેની લાગણીથી જોડાઈને દરેક કાર્યકર્તાઓ, પદાધિકારીઓ પાર્ટીને અવારનવાર યથાશક્તિ ડોનેશન આપતા હોય છે અને પાર્ટી પણ ખુલ્લા મને સ્વીકારે છે। આ સિવાય વોટ્સએપ યુનિવર્સિટીની વાતોનું હું કોઈ પણ પ્રકારનું સમર્થન કરતો નથી। નોમિનેશન ફાઇલ કરવાની તારીખ પણ નજીકમાં છે એટલે સ્વાભાવિક છે કે આવનારા 2-4 દિવસમાં આ તહેવારો પતે પછી બીજું લિસ્ટ પણ આવી જશે। ઓફકોર્સ બધા પૂરેપૂરા સામાન્ય રીતે ગાંધીનગર ની અંદર બહુ ડિફરન્સ, આજ સમજવાનું છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોઈ ડિફરન્સ છે જ નહીં।
બંને માસિયા ભાઈઓ છે, બંનેનું ભ્રષ્ટ ગઠબંધન છે, એટલે જ અમે અપીલ કરીએ છીએ, એટલે જ અમે સંઘર્ષ કરીએ છીએ, એટલે જ અમે આમ આદમી પાર્ટીને લોકો મત આપે. એટલા માટે જ અમે આમ આદમી પાર્ટી તરીકે સંઘર્ષ કરી રહ્યા છીએ. તમારા પ્રશ્નનો જવાબ એ છે કે એવી સ્થિતિ બનવાની નથી. આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે ગાંધીનગર મહાનગરપાલિકામાં જીતવાની છે. એવા કોઈ વ્યક્તિઓ હાલમાં છે નહીં. એ બાબતે આપણા બધાનું મંતવ્ય એવું હોવું જોઈએ કે દેશમાં ચૂંટાયેલી સરકારો જ નિર્ણયો લેવાની સત્તા ધરાવતી હોવી જોઈએ. ઉપરાજ્યપાલ એ ચૂંટણી લડતા નથી, ચૂંટણી જીતવાનો સવાલ નથી, એ સરકારના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપાલે નિયુક્ત કરેલા વ્યક્તિ છે. તો સ્વાભાવિક છે કે લોકશાહી વ્યવસ્થામાં સત્તા લોકોએ પસંદ કરેલા જનપ્રતિનિધિઓના હાથમાં હોવી જોઈએ. પરંતુ ગુજરાતમાં જે રીતે ગઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આમ આદમી પાર્ટીને મત આપ્યા, આખા ગુજરાતમાં 72 જેટલી સીટો ઉપર જીત મેળવી, 500 કરતાં પણ વધુ સીટો ઉપર બીજા નંબરની આમ આદમી પાર્ટી બની રહી, આ દરેક જે પ્રેમ મળ્યો છે એનાથી બોકલાઈ ગયેલી બીજેપીએ આવું લોકશાહી વિરોધી નિમ્ન કક્ષાનું કૃત્ય કર્યું છે, જેને અમે વિરોધ કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ. ગોપાલભાઈ, આ કોરોનાના માહોલમાં આ ચૂંટણી યોગ્ય છે કે નહીં? એ પ્રશ્ન મારી દ્રષ્ટિએ સરકારને જ પૂછવો જોઈએ. અમે તો વિરોધ નોંધાયો છે કે ખરેખર તો ચૂંટણી ન હોવી જોઈએ, પરંતુ લોકશાહીમાં જ્યારે સરકારે આના પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 3 મહિના પાછી ફેલી હતી, અમે પણ અમારા માધ્યમથી રજૂઆતો પણ કરી, ધ્યાન પણ દોર્યું કે ખરેખર તો ચૂંટણી ન થવી જોઈએ. પરંતુ જ્યારે ભાજપને ચૂંટણી લડી જ લેવાની, જીતી જ લેવાની અને હવે બધે જીત્યા છે એટલે ચૂંટણી જીત્યાના ઉન્માદમાં ગાંધીનગર પણ જીતી લેવાનો જે એમની ઉપર સત્તાનો નશો ચવાર થયો છે, એટલે અમારે પણ એક રાજકીય પાર્ટી તરીકે આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાવવું પડે, એ સ્વાભાવિક છે. ના, દરેક વર્ગના પ્રતિનિધિઓ આમ આદમી પાર્ટીમાં સામેલ હોય છે. તમે આ લિસ્ટના ઉમેદવાર તરીકેની જ વાત કરું છું કે હજી બીજું લિસ્ટ બાકી છે, ત્યાં સુધી આપણે રાહ જોઈએ. દરેક વર્ગને, દરેક માણસોને આની આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પોતાનું ગેરંટી કાર્ડ જાહેર કરશે અને ગાંધીનગર મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી શું કરવા માંગે છે તેની સ્પષ્ટ અને મુદ્દાસરની રજૂઆતો લઈ અને ગેરંટી કાર્ડ લઈને આવશે. દરેક સારા માણસો માટે આમ આદમી પાર્ટીના દરવાજા અને મન ખુલ્લા છે. જેઓ ઈમાનદાર છે, જેઓ દેશ માટે કંઈક કરવા માંગે છે, જેઓ ગુજરાતની અંદર સારું પરિવર્તન કરવા લાગે છે, એ બધા માટે દરવાજાઓ ખુલ્લા છે, વાતચીત પણ ચાલુ છે, બધા સંપર્કો ચાલુ છે અને આવનારા દિવસોમાં સારા સારા જે નેતાઓ છે, ઈમાનદાર નેતાઓ છે, લોકપ્રિય નેતાઓ છે, સ્વચ્છ છબી ધરાવતા નેતા, બધા માટે આમ આદમી પાર્ટીનું મન ખુલ્લું છે. દરેક બાબત હજુ આપણે બીજું લિસ્ટ છે ત્યાં સુધી મારી દ્રષ્ટિએ રાહ જોવી જોઈએ કે અત્યારે કઈ કેવું બંને પક્ષે ઉતાવળી કરે છે. 9મી નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ પહેલા સુધી ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલી સીટો આમ આદમી પાર્ટી જીતી રહી છે. ખૂબ ખૂબ આપ સૌ મીડિયા સાથી મિત્રોનો આભાર.